Bueno, SEM 3 પેપરનું નામ છે પરપેક્સિટી એન્ડ theories of social problem. પણ આપણે આને ટૂંકા નામથી સોશિયલ પ્રોબ્લેમ સામાજિક સમસ્યાઓ તરીકે આ પેપરને વર્ષોથી આપણે ઓળખતા આવીએ છીએ બેન. આપણે એમાં સામાજિક સમસ્યા એટલે શું, સામાજિક સમસ્યાની વિવિધ વ્યાખ્યાઓ અને સામાજિક સમસ્યાના લક્ષણોની આપણે વાત કરી છે. આમાં સામાજિક સમસ્યાના લક્ષણોમાં આપણે જો જોઈએ તો એને મહત્ત્વના પાંચ લક્ષણો આપ્યા છે, જેની ચર્ચા થોડી આપણે કરી ચૂક્યા છે. કે સામાજિક સમસ્યાએ આક્ષેપાત્મક પરિસ્થિતિ હોવી જોઈએ, સામાજિક સમસ્યાએ નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરતી હોવી જોઈએ. ત્રીજું, આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે. આપણે આ ત્રીજા પોઈન્ટની ચર્ચા, ત્રણ ચાર ને પાંચની ચર્ચા આજે કરીશું. ઇનવેઝ કન્સિડર અનસરેબલ, અનિચ્છનીય માનવામાં આવે છે. આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે, એ મહત્વનો, અનિચ્છનીયતા એ મહત્વનો મુદ્દો છે. આ લક્ષણમાં અસરનું તત્વ મહત્વનું છે. અસર એટલે કે અનિચ્છનીય અસર. અનિચ્છનીય અસર એટલે કે હાનિકારક, નુકસાનકારક અસર. સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિની લોકો પર જે અસર પડે છે તે અસરને અનિચ્છનીય, હાનિકારક, નુકસાનકારક માનવામાં આવે છે. દાખલા તરીકે દૂધ પીવું એને આપણે સમસ્યા ગણતા નથી, પણ દારૂ પીવો એ સમસ્યા ગણીએ છીએ. આમાં અસરનું તત્વ મહત્વનું છે. દૂધ તંદુરસ્તી માટેની માટે સારી વસ્તુ છે, તે શરીર પર નુકસાન કારક અસર કરતું નથી. દૂધમાંથી આપણા શરીરને પોષક તત્વો મળે છે, પ્રોટીન અને વિટામિન મળે. જ્યારે દારૂ આપણા તન, મન અને પરિવાર પર નુકસાનકારક અસર કરે છે. તેથી દારૂ પીવો આપણા તન, મન અને પરિવારને નુકસાન કરતું હોવાથી એને હાનિકારક ગણવામાં આવે છે, એને સમસ્યા ગણવામાં આવે છે. આમ સામાજિક સમસ્યાઓ ઓળખાતી, સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિ લોકો ખરાબ ગણે છે. કોઈ પણ પરિસ્થિતિને સારી કે ખરાબ ગણવી, તેમાં મૂલ્યાંકનનો ખ્યાલ, વેલ્યુ જજમેન્ટ વ્યક્ત થાય છે. જ્યાં સુધી સમાજના લોકો અમુક પરિસ્થિતિને અનિચ્છનીય, ખરાબ કે હાનિકારક, અસર કરતી ન ગણે ત્યાં સુધી એ પરિસ્થિતિને સમાજશાસ્ત્રની વ્યાખ્યા મુજબ સામાજિક સમસ્યા ગણી શકાય નહીં. દાખલા તરીકે જૂના વખતમાં બાળમજૂરીની પરિસ્થિતિ હતી, પણ એ વખતે મોટાભાગના લોકો બાળમજૂરીને ખરાબ ગણતા નહોતા.
એથી જૂના કાળમાં બાળ મજૂરી હોવા છતાં તે સામાજિક સમસ્યા તરીકે ગણાતી નહોતી. આજના યુગમાં આપણા મૂલ્યો બદલાતા હવે આપણે બાળકો પાસેથી મજૂરીના કામો કરવાની બાબતને ખરાબ અને અનિચ્છનીય ગણતા થયા છીએ. આથી હવે બાળ મજૂરી એ સામાજિક સમસ્યા ગણાય છે અને એના પર પ્રતિબંધ મૂકતા કાયદા પણ આપણે કર્યા છે. આ રીતે જોતા સામાજિક સમસ્યાઓ સાથે મૂલ્યોનો ખ્યાલ અભિન્ન રીતે જોડાયેલો છે. એટલે કે અમુક પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય કે નહીં તે લોકોના પ્રવર્તમાન મૂલ્યોના આધારે જ નક્કી થઈ શકે. અમુક પરિસ્થિતિ ગમે તેટલી આઘાતજનક હોય પણ જ્યાં સુધી સમાજમાં સારી એવી સંખ્યાના લોકો મૂલ્યો અનુસાર એ પરિસ્થિતિને અનિચ્છનીય કે ખરાબ ગણવામાં ન આવતી હોય ત્યાં સુધી એ પરિસ્થિતિને સામાજિક સમસ્યા બનતી નથી. રુબિન્ટન અને વેનબર્ગ પણ આવો જ મત વ્યક્ત કરે છે. તેઓ દર્શાવે છે કે લોકો પોતાના સ્વીકારેલા મૂલ્યોને આધારે અમુક પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખતા હોય છે. એટલે કે લોકોએ સ્વીકારેલા મૂલ્યો સાથે જે પરિસ્થિતિ સુસંગત ન લાગતી હોય તેને લોકો સમસ્યા તરીકે ગણતા હોય છે. દાખલા તરીકે આરોગ્ય માટે જરૂરી પ્રાકૃતિક વાતાવરણની જાળવણી ઉપર ભાર મૂકાતો ભાર અગર તેને અપાતા મહત્વના સંદર્ભમાં પ્રદૂષણને સામાજિક સમસ્યા ગણવામાં આવે છે. ટ્રાફિક જામની પરિસ્થિતિ એ સમયની બચતને અપાતા મહત્વને લીધે સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવે છે. આ પ્રમાણે સમાનતાના મૂલ્યના સંદર્ભમાં અસ્પૃશ્યતાને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવે છે. કારણ કે અસ્પૃશ્યતાથી સમાનતાના મૂલ્યનો ભંગ થાય છે. રાષ્ટ્રીય એકતાના મૂલ્યના સંદર્ભમાં કોમવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ એ સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવે છે. જોકે અહીં એ હકીકત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લોકોના જીવનમાં મૂલ્યોની બાબતમાં જટિલતા અને વિવિધતા હોય છે. એટલે કે જુદા જુદા સમૂહો, જુદા જુદા લોકો જુદા જુદા મૂલ્યો ધરાવતા હોય છે. કેટલીક વખત એક જ વ્યક્તિ પણ વિરોધાભાસી મૂલ્યો ધરાવતા હોય છે. આથી જુદા જુદા લોકો પોતાના મૂલ્યોને આધારે પરિસ્થિતિને જોતા હોય છે. આથી એક પરિસ્થિતિ અમુક લોકોને સામાજિક સમસ્યા તરીકે લાગતી હોય એ જ પરિસ્થિતિ જુદા મૂલ્યો ધરાવતા લોકોને સામાજિક સમસ્યા તરીકે લાગતી ન હોય. દાખલા તરીકે પર્યાવરણવાદીઓ પ્રદૂષણને ગંભીર સામાજિક સમસ્યા તરીકે ગણતા હોય, જ્યારે ઓટોમોબાઈલના વાહનોનું ઉત્પાદન કરનારા લોકો પોતાના નફાને ધ્યાનમાં લઈને એને સામાજિક સમસ્યા તરીકે ન ગણતા હોય, અગર એને બહુ હળવી તરીકે લેતા હોય છે. સભ્ય અને વિકસિત સમાજના લોકો શિક્ષણ અને સાક્ષરતાના પોતાના મૂલ્યોને આધારે નિરક્ષરતાને તેઓ સામાજિક સમસ્યા ગણતા હોય છે. જ્યારે કેટલાક આદિવાસી સમાજોમાં મૂલ્યો અનુસાર નિરક્ષરતાને તેઓ સમસ્યા તરીકે ગણતા હોતા નથી. આમ સામાજિક મૂલ્યોના વૈવિધ્યના સંદર્ભમાં જોતા સામાજિક સમસ્યા એ સાપેક્ષ પરિસ્થિતિ બની રહે છે. સમાજશાસ્ત્રીઓએ સામાજિક સમસ્યાઓ વિશેના પોતાના અભ્યાસોમાં આ સાપેક્ષતાની બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ એવું હોર્ટન અને લેસ્લી નામના વિચારકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે.
બેનો, એટલે આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે એ ત્રીજા મુદ્દાની આપણે ચર્ચા કરી. હવે ચોથો મુદ્દો, આવી પરિસ્થિતિ દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા. સામાજિક સમસ્યા તરીકે ગણાતી પરિસ્થિતિની લોકો પર અનિચ્છનીય અસર પડે છે. આવી અનિચ્છનીય અસર કરતી પરિસ્થિતિને દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા કે લાગણી લોકો ધરાવતા હોવા જોઈએ એ પણ સામાજિક સમસ્યાનું આવશ્યકનું લક્ષણ છે. આનો અર્થ એ થયો કે સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિ અનિવાર્ય મનાતી નથી, પણ એનું નિવારણ લાવવાનું શક્ય મનાય છે. જે પરિસ્થિતિ અનિવાર્ય મનાતી હોય, જેનું નિવારણ અશક્ય મનાતું હોય, અગર જેનું નિવારણ કરવાની જરૂરિયાત સ્વીકારાતી ન હોય, એવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય નહીં. પરિસ્થિતિઓને નિવારવાની નવી નવી પ્રયુક્તિઓ. બેનો, જેમ જેમ માર્કેટમાં, સમાજમાં, વિજ્ઞાનમાં શોધાતી જાય છે, તેમ તેમ સામાજિક સમસ્યાનું સ્વરૂપ બદલાતું રહે છે. દાખલા તરીકે, માનસિક રોગોના દર્દીઓને સુધારવાની પદ્ધતિ જ્યાં સુધી અસ્તિત્વમાં નહોતી ત્યાં સુધી માનસિક રોગોને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવતા નહોતા, પરંતુ આજના યુગમાં માનસિક રોગીઓને સુધારવાના ઉપચારો શોધાયા છે, એની નવી નવી પદ્ધતિઓ અખત્યાર આવી છે. આથી માનસિક રોગો દૂર કરવાનું શક્ય બન્યું છે. પરિણામે આજે માનસિક રોગોને આપણે સામાજિક સમસ્યા તરીકે ગણતા થયા છે. આમ, અનિચ્છનીય અસર કરતી પરિસ્થિતિનું નિવારણ કરવા માટે કંઈક કરી શકાય છે, કંઈક પગલાં લઈ શકાય છે એવી માન્યતા સામાજિક સમસ્યાનું મહત્વનું લક્ષણ છે. એટલે કે સમાજને હલ કરવાની શક્યતા એવું લોકો માનતા હોય છે, સ્વીકારતા હોય, તો જ તે પરિસ્થિતિને સામાજિક સમસ્યા કહેવાય. કારણ કે જો આવી માન્યતાઓ પ્રવર્તી હોય તો જ લોકો એવી સમસ્યા પરિસ્થિતિને હલ કરવા માટેના પગલાં લેવા આગળ વધે છે. છેલ્લો અને પાંચમો મુદ્દો છે બેનો, સામૂહિક પગલાં દ્વારા નિવારણ કરવાનો પ્રયાસ. લોકોના સામૂહિક પગલાં દ્વારા સામાજિક સમસ્યાઓનો પરિસ્થિતિનું નિવારણ કરવા માટેના પ્રયાસો થતા હોય છે. અમુક પરિસ્થિતિને લોકો અનિચ્છનીય ગણે છે અને એનું નિવારણ કરવામાં કંઈક પગલાં લેવાની જરૂર છે એવી માન્યતાઓ ધરાવે એટલું પૂરતું નથી, પરંતુ સમસ્યા તરીકે મનાતી પરિસ્થિતિની અનિચ્છનીય અસરોને દૂર કરવા માટે, અગર એવી અસરોને હળવી કે હલ કરવા માટે લોકો સામૂહિક પગલાં દ્વારા કંઈક કરવાના પ્રયાસો થતા હોય, એ ખૂબ જરૂરી છે. આવા પ્રયાસો થતા હોય તો તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય. એટલે કે પરિસ્થિતિ હાજર હોય, લોકો તેને અનિચ્છનીય ગણતા હોય, એ દૂર કરવા માટે પગલાં લઈ શકાય એવું વિચારતા હોય, પણ એને માટે કોઈ નિવારવા માટે કોઈ નક્કર પગલાં લેવાતા ન હોય, તો એને આપણે સામાજિક સમસ્યા ગણી શકીએ નહીં. આમ, ઉપરોક્ત બધા લક્ષણો એ સામાજિક પરિસ્થિતિ માટેના મહત્ત્વના લક્ષણો છે, એની ચર્ચા અહીંયા આપણે કરી. આગળના મુદ્દાઓમાં વિગતે આગળની ચર્ચાઓ કરીશું.